જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે સિક્કા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિક્કા પોલીસ સ્ટેશને જે લોકોની અરજીઓ કે કેસો નોંધાયા છે તેમને ખાસ ફોન કરીને ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એસપી સમક્ષ પોતાની રજૂઆતો કરી હતી અને આવેલ અરજીઓ કેસ પર તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં દિવસે ને દિવસે વ્યાજખોરોના ત્રાસથી મોતને વાલુ કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને લૂંટ મારામારીનો કેસો પણ વધી રહ્યા છે. આવા બનાવો રોકવા માટે પોલીસની ભૂમિકા ક્યાંક ને ક્યાંક વામરી સાબિત થયેલ જોવા મળી રહી છે, ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ દ્વારા આ દૂષણને ડામવા એક ઉત્કૃષ્ટ પગલું ભર્યું છે અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને મદદ મળી રહે અને પોલીસ સ્ટેશનમાં પડેલ અરજ તેમજ કેસોના તાત્કાલિક નિકાલ થાય તેવા હેતુથી આજે જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનને વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં સિક્કા પોલીસ સ્ટેશનમાં જે લોકોએ અરજી આપી છે તે તમામ લોકોને જાહેર આમંત્રણ આપીને બોલાવાયા હતા અને એસપી શરદ સિંઘલ સાહેબ સમક્ષ લોકોએ પોતાની રજૂઆત કરી હતી. આ તમામ કેસોના નિકાલ તાત્કાલિક કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. જીએસ એફસી અને ગ્રામજનો વચ્ચે દિવાલ બાબતે ઘણા સમયથી તકરાર ચાલી રહી છે, તેનો પણ કલેક્ટરશ્રી સાથે બેઠક કરીને વહેલી તકે હલ કરવામાં આવશે. તેમજ સિક્કા પોલીસ સ્ટેશનના સ્થળાંતર બાબતે ગામ લોકો દ્વારા માંગ કરેલ હતી, જેને ગાયે રાખીને વહેલાસર હાઈવે પર મોટી પોલીસ સ્ટેશન નિર્માણ કરીને ત્યાં ખસેડવામાં આવશે એવી જામનગર એસપી સાહેબે ખાતરી આપી હતી. હર્ષલ ખંદેડિયા સાથે ભોજાભાઈ વીટોટા, ZS TV, જામનગર. આજે વાર્ષિક ઇન્સ્પેક્શનની નિમિત્તે સિક્કા પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્શનમાં આવ્યા હતા અને ઇન્સ્પેક્શનમાં એએસપી સંદીપ ચૌધરી સાહેબ, મારો પીએસઆઈ સિસોદિયા, મેઘપર પીએસઆઈ વાડેર અને બધા સ્ટાફ સાથે ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરી અને આજે સિક્કા અને મેઘપરનો લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું અને એમાં કોઈ પણ રજૂઆત હોય આ અરજદાર આવી શકે છે અને આજે ઘણા બધા અરજદાર આવ્યા પણ એની અરજીઓ જૂની અરજીઓ પણ અનુસંધાને કાર્યવાહી માટે પણ કીધું છે અને એક મોટો પ્રશ્ન અત્યારે જીએસએફસીની દિવાર અને ગ્રામજન વચ્ચે ચાલે છે. એની અમે જો મુખ્ય રજૂઆતો છે આ કલેક્ટર સાહેબ સાથે ચર્ચા કરીને અમે ઉમ્મીદ છે કે એનો વ્યવસ્થિત હલ આવશે. અને બીજા છે કે સિક્કા પોલીસ સ્ટેશનનો ખસેડવા માટે સિક્કા ગ્રામજનોની માંગણી છે કે અહીંથી નહીં જાય, તો આ પણ ખાતરી આપી છે કે અહીંયા પોલીસ સ્ટેશન તો ક્યોંકિ અમે મોટી જગ્યા જોઈએ છે તો પરમાનન્ટ જોઈએ છે અને હાઈવે ઉપર અમે લેકર જવા માંગીએ છીએ તો અહીંયા જો લેકર જાય પછી પણ અહીંયા મોટો સંખ્યામાં અમે પોલીસ તૈનાત કરશે. અને બીજા ગ્રામજનોનો અપીલ કરવામાં આવી છે કે મારો જો ટ્રાફિક સેફટી ડ્રાઈવ છે એમાં આ લોકો મારી મદદ કરે અને પોતે આપણે સર અને શરીરની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટનો અને બીજા ટ્રાફિક